आजना आ वीडियो में आपणे रामदेवपिननी सात जन्मनी सेविका डालीबाईनी रसप्रद कहानीनी वात करीशुं। नमस्ते मित्रों, गुजराती अवनवू चैनल में आपनुं स्वागत छे। तो गोमट गामना राजपूतनी नानी दीकरी घणा समयथी बेभान अवस्थामां पड़ी हती। घणीवार सुधी भानमां न आवता बधाए तेने मरेली मानी, एटले तेने लई पीपळ नीचे खाडो खोदीने दाटी दीधी। थोड़ी वार थई त्यां गोमट गामनो एक कठियारो जंगलमांथी लाकड़ानो भारो लई आवतो हतो। रस्तामां पीपळना वृक्षनी छाया जोई ते थाक खावा नीचे बैठो। त्यां तेने जमीनमांथी बाळकना रड़वानो अवाज संभळायो। कठियारो माटीना ढगला पासे गयो अने ढगलाने फंफोड़ता एक नानकड़ी बाळकी जोई। कठियाराए पोतानी पछेड़ी पाथरी ने तेना उपर तेने सुवाड़ी। घणा समयथी बेभान पड़ेली छोकरी मृत्युथी बची बैठी थई गई। कठियारो प्रभुनी लीला जोई नवाई पाम्यो। તે વખતે રણુજા ગામનો અખૈયા નામનો ચમાર તેની પત્ની સાથે ગોમટના વગડામાં આવડનું જંગલ હોવાથી તેઓ ચામડા પકાવવા માટે આવડનો ભારો લેવા આવ્યા હતા। પતિ પત્ની ઝાડ નીચે કઠિયારાને જોઈ વિસામો લેવા બેઠા। બાળકને જોઈ અખૈયાની પત્નીએ પૂછ્યું, ભાઈ આવા ધૂમધકતા તાપમાં આ ફૂલ જેવા બાળકને સાથે કેમ લાવ્યા છો? કઠિયારાએ બનેલી બધી હકીકત જણાવી। આ સાંભળી અખૈયો ખાડો જોવા ગયો અને ખાડાની અંદર પડેલી વસ્તુ લઈ આવ્યો અને કહ્યું, આ રાજપૂતની બાળકી છે। કઠિયારાએ કહ્યું, હું એકલો જ છું, હવે આ બાળકી કોને સોંપવી? ત્યારે ચમારની પત્ની બોલી, આ બાળકી અમે લઈ જઈએ તો? કઠિયારાએ હા પાડી। ત્યારે અખૈયાની પત્નીએ કહ્યું, પણ એક શરત, આ બાળકી અમે અમારા ગુરુ બાળનાથની સાક્ષીએ લઈએ, જેથી મોટી થયા પછી તમે પાછી ન માગી શકો। કઠિયારો સંમત થતાં ત્રણેય જણા બાળનાથ પાસે આવ્યા અને બધી વાત કરી। બાળનાથે છોકરીના નાભી કમળે કાન રાખી યોગ શક્તિથી તેના પુનર્જન્મની કથા સમજી લીધી અને બાળકી અખૈયા ચમારને સોંપી દીધી। ચમાર અને તેની પત્ની રામદેવજીના પરમ ભક્ત હતા। પીપળાના વૃક્ષની ડાળી નીચેથી બાળકી મળેલી હોવાથી તેનું નામ ડાલી રાખ્યું। નિસંતાન પતિ પત્ની દીકરીને ખૂબ જ લાડ કરતા અને વહાલથી ડાલીબાઈ કહીને બોલાવતા। ડાલીબાઈ 7 વર્ષના થતા તેઓ પોતાની ગાયને ગામના ગોધણ ભેકી મૂકવા અને લેવા જતા। વિવેક અને મીઠી વાણીને લીધે ગોવાળિયાઓએ ડાલીબાઈને વાસરુને ચારવાનું કામ સોંપ્યું અને અખૈયાને ચરાઈના પૈસા પણ આપવા લાગ્યા। એક દિવસ રામદેવજીની પ્રિય રામેતી ગાય રાજધણમાંથી છૂટી પડી ડાલીબાઈ પાસે આવીને ઊભી રહી। બંનેની નજર મળતા ગાયની આંખમાં દિવ્ય તેજ દેખાયું। ગાયે નીચે નમી વંદન કર્યું। આ જોઈ ગોવાળોને નવાઈ લાગી। બીજા દિવસે ડાલીબાઈ સાથે કંકાવટી લઈને આવ્યા ને રામેતી ગાયને ચાંદલો કરી નમન કર્યું। પછી ગાય પાછી વળી ગઈ। ગોવાળો ગાયો ખીલે બાંધી ડાયરામાં આવ્યા। ત્યાં અજમલજી, વિરમદેવજી, રામદેવજી અને ગામના આગેવાનો બેઠા હતા। ત્યારે ગોવાળોએ રામેતી ગાયની બધી વાત કરી। બીજે દિવસે ગોધણ સમયે પંચકલ્યાણી ઘોડા ઉપર વિરમદેવજી અને લીલુડા ઘોડે સવાર થઈ રામદેવજી ધણથી થોડે દૂર ઘોડા ધંભાવી ઊભા રહ્યા। એ વખતે ડાલીબાઈ પોતાની ગાય મૂકવા આવી તો તેમની ગાય ધણમાં ભળી ગઈ ને રામેતી ગાય ડાલીબાઈ સામે આવીને ઊભી રહી। ડાલીબાઈએ ચાંદલો કરીને નમન કર્યું ને ગાય પાછી વળી ગઈ। આ જોઈ વિરમદેવને આશ્ચર્ય લાગ્યું કે બંનેનો કેવો પ્રેમ છે। બંને ભાઈ ડાલીબાઈ સામે આવ્યા। રામદેવજીએ ડાલીબાઈને સામે જોઈ તેમનું હૃદય વાંચી લીધું ને મનમાં બોલ્યા, તું પાછી આવી? વિરમદેવજી બીજી દિશાએ જોઈ રહ્યા હતા તેથી તેમણે આ વાતમાં લક્ષ્ય આપ્યું નહીં। રામદેવજી ડાલીબાઈને પૂછવા લાગ્યા, તું કોની દીકરી છે? તારા બાપનું નામ શું? એ શું ધંધો કરે છે? ડાલીએ કહ્યું, હું ચમારની દીકરી છું ને બાપનું નામ અખૈયો ભગત। મારા બાપુ વગડામાંથી આવળ લાવી પાણીના કુંડમાં નાખી ચામડાને પલાળી રંગીને વેચવાનું કામ કરે છે। રામદેવજીએ પૂછ્યું, અખૈયો ભગત નામ કેવી રીતે પડ્યું? મારા મા બાપ રામાપીરમાં આસ્થાવાળા હોવાથી એમની સેવા પૂજા અને ભજનમાં સવારના 10 વાગ્યા સુધી રહેતા હોવાથી લોકો તેમને ભગત કહે છે। રામાપીરે પૂછ્યું, ગાયને ચાંદલો કરવાનું વ્રત છે? ડાલીએ કહ્યું, બાપુ મારે વ્રત નથી, પણ રામદેવજીની ગાયનો મારા ઉપર પ્રેમ હોવાથી એ મને ગમે છે। રામદેવજી બોલ્યા, કંકાવટીમાં કંકુ છે તો અમને ચાંદલો કરને? ડાલીએ કહ્યું, આપ ઉજળા વરણ મોટા લોકો છો, આપને અજાણતા અડી જવાય તોય આભડછેટ લાગે। વિરમદેવજીએ હસતા હસતા કહ્યું, દીકરી તું અમને અને બે ઘોડાને ચાંદલા કર, અમને કોઈ આભડછેટ લાગતી નથી। ડાલીબાઈએ હરખથી ચાંદલા કર્યા ને બોલી, જય રામાપીર મહારાજ, આભડછેટ આજે મટાડી। ડાલીબાઈ હરખ ઘેલી થઈ ઘેર ગઈ। રામદેવજી ઘોડા ખેલાવવા ગયા
ગોવાળો ધણ લઈને વાતો કરતા ગામ તરફ આવ્યા। ગામમાં વાત ફેલાતા લોકોમાં ડાલીબાઈ પ્રત્યે શ્રદ્ધા જન્મી। ડાલીબાઈની ગૌભક્તિની વાત વિરમદેવજીએ માતા પિતાને કરી। આથી અજમલજીએ અખૈયા ચમારને તેડી લાવવા કહ્યું। અખૈયો બહાર દરવાજા પાસે નમન કરીને ઊભો છે। અજમલજીએ કહ્યું, અંદર આવ ભાઈ, ત્યાં કેમ ઊભો છે અને તારી ઓળખાણ આપ। અખૈયો અંદર આવી બોલ્યો, મારું નામ અખૈયો અને ગામની બહાર તળાવ પાસે કુટુંબ સાથે રહું છું, એમ કહી ને પોતાના ધંધાની વાત કરી। વિરમદેવજીએ કહ્યું, અખૈયા તારી દીકરી ડાલીબાઈમાં તારા સંસ્કાર ઉતર્યા છે, તું એને અમારી ગૌશાળામાં બીજી કન્યાઓ સાથે મૂક, તે ગાયો વાસરું લઈ ગોધણમાં જશે ને આનંદ કરશે। અખૈયો ડાલીબાઈને દરબારમાં મૂકી આવ્યો। ડાલીબાઈની ચપળતા જોઈ રામબાગના માળી લખમાએ તેને રોજ સવારે ફૂલો લાવી હાર બનાવવાનું કામ સોંપ્યું। એ રોજ રામદેવજીને હાર પહેરાવી નમન કરે અને એક હાર રામેતી ગાયને પહેરાવે। ડાલી દરરોજ બપોરે નાના વાસરું લઈ ગામના પાદરે પાણી પીવડાવવા જાય અને સાંજે ગોધણ સાથે પાછી આવે। ડાલીબાઈની નિયમિત સેવા ભક્તિ અને સ્વભાવથી મિનલદે સાથે બધાનો પ્રેમ ડાલીબાઈ ઉપર વધવા માંડ્યો। ડાલીબાઈ ચમારની દીકરી છે આવી રૂઢિચુસ્ત વાત નગરમાં વહેતી થઈ ને બધા બ્રાહ્મણો અજમલજી પાસે આવ્યા ને કહ્યું, આપ આ દીકરીને રાજમહેલમાં સગવડ આપીને ધર્મ વિરુદ્ધ વર્તન કરી રહ્યા છો। અજમલજીએ બધાને શાંતિથી બેસાડ્યા અને ગુરુ બાળનાથ અને ગામના મોભાદાર માણસોને તેડાવ્યા। બાળનાથના આવ્યા બાદ બધા બ્રાહ્મણોએ પોતાના મનની વાત કરી। બાળનાથે બધાને માર્ગદર્શક વાણી કહી ઠપકો આપ્યો ને પંડિતોનું જૂથ બાળનાથના દ્રષ્ટાંત બોધથી ચૂપ થઈ ગયું। આખી સભા ગુરુ બાળનાથનો જય જયકાર બોલાવી ગાજી ઉઠી। હવે પછીના વિડીયોમાં આપણે લખમા માળીની વાત કરીશું। તો આ હતી કહાણી સાત જન્મની સેવિકા ડાલીબાઈની। આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય રામાપી લખવાનું ભૂલતા નહીં અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી અવનવી વાર્તાઓ આ ચેનલ ઉપર આવતી રહે છે। જય રામાપી। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો। આભાર।